गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बालगोकुलम शैक्षणिक संकुल में आप सबनु स्वागत है। विद्यार्थी मित्रों, आज आप गणित विषय शीखवानो छे ने, तो गणित विषय में अपनी गणित गम्मत बुक में आज आप पेज नंबर 129 और 130 पर शीखीशू। आप अत्यार सुधी शू सीख्या, नाणू विषय सीखता था ने, नाणू एटले पैसा रुपया, तो अलग अलग किंमत है ये अपने कया कया सिक्काओ वापरी ने केवी रीते बनावी ए आप सीखी गया ने। एक रुपये केम बने, कया सिक्का थी बने, बे रुपये कया कया सिक्काओ थी बने, पछी त्रण रुपया कया कया सिक्काओ थी बने, चार रुपया कया कया सिक्काओ थी बने, पछी पांच रुपया कया कया सिक्काओ थी बने, अने छ रुपया कया कया सिक्काओ केटला लईए तो बने। आवुं तमने आवडी गयुं ने? हवे तो हवे आपणे कोई पण वस्तु खरीदवा जईए बजारमां तो एनी आश्रे केटली किंमत होई शके। तमे कंईक वस्तु लेवा जाओ ने, तमे कोई वस्तुना गमे तेटला रुपया कहे के आलो आटला रुपया छे आना, अने तमे आपी दियो छो, नथी आपता, तमने तरत ज ख्याल होय के आ वस्तु तो आटला ज रुपियानी होय शके, आनाथी वधारे रुपया एना अपाय नहीं। आवुं तमने खबर पड़े ने? तो हवे अहींया आपणने अमुक वस्तुओ आपेली छे अने ई वस्तुओनी आपणे आश्रे किंमत નું અનુમાન કરવાનું છે કે કેટલી હોઈ શકે, એના કરતાં થોડીક વધારે અથવા એના કરતાં થોડીક ઓછી પણ હોઈ શકે, પણ આપણે અનુમાન કરીને આશરે એની કિંમત લખવાની છે। જો આપણને એક વસ્તુની કિંમત તો આપેલી છે, જો આ બેટ આપેલું છે ને, ક્રિકેટ રમવાનું બેટ, તો તમે નાનું બેટ લેવા જાઓ તો એની આશરે અંદાજિત કિંમત 20 રૂપિયા આપેલી છે, કદાચ 20 રૂપિયા સુધીમાં આવે। પછી તમે બેટ નાનું મોટું અલગ અલગ કોઈ કંપનીનું એવું કંઈ લ્યો તો એમાં કિંમતમાં ફેરફાર હોઈ શકે। હવે બીજી બધી જે વસ્તુઓ આપેલી છે એની આપણે આશરે કિંમત લખવાની છે। જો અહીંયા છે ને ચિત્ર આપેલું છે, પેન્ટ આપેલું છે ને, તમે પેન્ટ પહેરો છો એવું જીન્સનું, તો પેન્ટની કિંમત આપણે અંદાજે 100 રૂપિયા લખી શકીએ, તો અહીંયા આપણે 100 રૂપિયા લખેલા છે। ત્યારબાદ અહીંયા પુસ્તક આપેલું છે, પુસ્તક એટલે ચોપડી, તો આશરે આપણે 50 રૂપિયા એની કિંમત લખી શકીએ, બરાબર। ત્યાર પછી જો અહીંયા કલર બોક્સ આપેલું છે, તો આ કલર બોક્સ તો તમે લેવા જતા જ હશો, તમને ખબર જ હશે કેટલા રૂપિયાનું આવે છે, 10 રૂપિયાનું આવે છે ને, તો અહીંયા આપણે 10 રૂપિયા લખેલું છે। પછી વધારે કલરવાળું આવતું હોય તો 15 કે 20 રૂપિયાનું પણ આવે, પણ અહીંયા આપણે અંદાજિત કિંમત 10 રૂપિયા લખેલ છે। ત્યાર પછી આ શું છે, બ્રશ છે ને પેઇન્ટ કરવાનું, તો આ પેઇન્ટ કરવાનું બ્રશ 30 રૂપિયા સુધીમાં આવતું હોય એટલે આપણે એની કિંમત 30 રૂપિયા લખી છે। પછી જુઓ અહીંયા ઘડિયાળ આપેલી છે, તો ઘડિયાળની કિંમત આપણે આશરે 80 રૂપિયા લખેલ છે, એનાથી કદાચ ઓછા રૂપિયામાં પણ આવી શકે અને કદાચ એના કરતાં વધારે રૂપિયાની પણ આવે જેવી ઘડિયાળ એવી કિંમત। ત્યારબાદ જો અહીંયા શું આપેલ છે, વાવ આ તો પતંગ આપેલી છે, બધાએ ચગાવીને ઉત્તરાયણમાં, તો તમને ખબર છે ને કેટલા રૂપિયાની આવે, તો મેં અહીંયા એની કિંમત આશરે 5 રૂપિયા લખેલ છે, બરાબર। 5 રૂપિયાની આવે ને પતંગ, પછી બહુ મોટી કે કંઈક અલગ આકારની કે એવી પતંગ હોય તો મૂંઘી પણ હોય એના કરતાં વધારે રૂપિયાની પણ હોય, અને કદાચ તમે નાની નાની પતંગ લેવા જાઓ નાના બાળકો તો કદાચ આના કરતાં ઓછા રૂપિયાની પણ આવે આવે ને। તો આ રીતે આપણે આ બધી વસ્તુની અંદાજિત કિંમત અહીંયા લખી છે, તમારે પણ એ રીતે લખવાની છે આમાં। ત્યારબાદ પાછળ પેજ ફેરવીએ, પેજ નંબર 130 ઉપર, તો અહીંયા આપણું નવું ચેપ્ટર શરૂ થયું છે, આપણું નાણુંનું ચેપ્ટર અહીંયા પૂરું થયું છે। આ બધી અંદાજિત કિંમત લખી લ્યો એટલે આપણું નાણુંવાળું ચેપ્ટર પૂરું થઈ જાય છે અને નવું ચેપ્ટર શરૂ થયું છે, ચેપ્ટર 13, કેટલા। કેટલા એટલે આ ચેપ્ટરમાં આપણે બધી ગણતરી જ કરવાની છે કે કઈ વસ્તુ છે એ કેટલી છે, કોઈ વસ્તુની કિંમત કેટલી થાય ગણવાનું જ આવશે, બરાબર। તો અહીંયા આપણે પહેલાં લાકડીઓ આપી છે, તો લાકડીઓની સંખ્યા ગણવાની છે અને અહીંયા ગણાઈ જાય એટલે બાજુના બોક્સમાં લખવાનું છે। જો અહીંયા આપણને કેટલી લાકડી આપી છે ચાલો ગણીએ, 1 2 3 4 5 અને 6, કેટલી લાકડી છે 6, તો આપણે અહીંયા લખીશું બોક્સમાં 6 × 6। ત્યારબાદ નીચે બીજે કેટલી લાકડીઓ આપેલી છે ચાલો ગણીએ, 1 2 3 4 5 6 7 અને 8, કેટલી લાકડીઓ છે 8 છે ને, તો અહીંયા આપણે બોક્સમાં લખશું 8 × 8। ત્યારબાદ અહીંયા તો જો છૂટી લાકડીઓ પણ આપેલી છે અને એક જૂથ પણ આપેલું છે, તો આપણે કેવી રીતે ગણતરી કરશું આની, આ કેટલા છે, તો જૂથમાં તો તમને ખબર જ છે કે જૂથમાં એક સાથે 10 વસ્તુ હોય, ચાહે પછી એ લાકડી હોય કે શેરડી હોય કે દીવાસળી હોય, જૂથ છે બાંધેલું તો એમાં કેટલું હોય 10,
तो दस पछी आपणे आगळ छूटी लाकड़ीओने गणीए, अहींया तो दस छे ई आपणने ख्याल ज छे। तो दस पछी आगळ शुं आवे? अग्यार, बार, तेर, चौद, पंदर, सोळ, सत्तर, अठार, ओगणीस ने वीस। आ पण एक छूटी छे लाकड़ीओ, ए पण दस ज थई। आ दस अने आ दस एटले केटला थया? दस ने दस वीस, वीस थयाने। तो अहींया आपणे लखशुं बगड़े नीडे वीस। ત્યારબાદ આપણને અહીંયા બીજી આપી છે, ચાલો ગણીએ। અહીંયા પણ એક જૂથ છે અને છૂટી લાકડીઓ પણ છે, તો પહેલાં જૂથમાં કેટલા હોય? દસ। જૂથ છે એટલે અહીંયા આપણે દસ ગણી લઈએ, દસ પછી આગળ છૂટી ગણીએ તો દસ પછી કેટલા આવે? અગિયાર, બાર અને તેર। કેટલી થઈ? તેર। દસનું જૂથ એક અને ત્રણ છૂટી, એટલે દસ ને ત્રણ તેર। તો અહીંયા આપણે લખશું એકડે તગડે તેર। પછી અહીંયા જુઓ, પાછું એક જૂથ આપેલું છે અને છૂટી લાકડીઓ આપેલી છે, તો જૂથ છે એટલે આપણે સીધા જ દસ ગણી લઈએ। દસ પછી અહીંયા અગિયાર, બાર, તેર, ચૌદ અને પંદર, કેટલા થયા? પંદર। તો આપણે અહીંયા લખીશું એકડે પાંચડે પંદર, એક જૂથ અને પાંચ છૂટી લાકડી, એટલે દસ ને પાંચ પંદર। ત્યારબાદ અહીંયા એક જૂથ છે અને છૂટી લાકડી છે, તો જૂથ માટે આપણે પહેલાંથી જ દસ ગણી લઈએ। દસ પછી અહીંયા અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ અને સત્તર, કેટલી થઈ? સત્તર। દસનું એક જૂથ અને સાત છૂટી લાકડી, એટલે દસ ને સાત સત્તર, એટલે અહીંયા આપણે સત્તર લખીએ। ત્યારબાદ અહીંયા બીજું જૂથ આપેલ છે અને છૂટી લાકડી આપેલ છે, તો ચાલો એક જૂથ માટે આપણે પહેલાંથી જ દસ ગણી લઈએ અને ત્યારબાદ છૂટી લાકડીઓને ગણીએ। તો દસ પછી અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર અને સોળ, કેટલા થયા? સોળ। દસનું એક જૂથ અને છ છૂટી લાકડી, એટલે દસ ને છ સોળ। તો આપણે અહીંયા બોક્સમાં લખીશું એકડે છગડે સોળ। તો આમ આપણે અહીંયા કેટલા એવું ગણતા શીખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું શીખ્યા? તો આ બધી આપેલી વસ્તુઓની અંદાજિત કિંમત લખતા શીખ્યા, અને અહીંયા પાછળ જૂથ અને છૂટી લાકડીઓ ભેગી મળી અને કેટલી સંખ્યા થાય એ ગણીને લખતા શીખ્યા। તો તમારે પણ તમારી ગણિત ગમ્મતની બુકમાં પેજ નંબર 129 અને 130 ઉપર આપણે આ જ શીખ્યા છીએ, તો આપણે આ જ રીતે તમારે પણ પૂર્ણ કરવાનું છે, તો કરશો ને બધાએ? સારું, ચાલો ત્યારે આવજો।